नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप चर्चा करवानी छे खूब ज महत्वनो टॉपिक, जेनुं नाम छे खूणो, काटखूणो अने सरल कोण। हवे खूणा विषेनी माहिती आ तो आपणे भूमितिमां जोई गया कि खूणो कोने कहेवाय, के बे किरणों जे एक सामान्य बिंदु धरावे, बे किरणों एक सामान्य बिंदु धरावे त्यारे शनि रचना थाय खूणानी। હવે આપણે આગળ જોઈશું કાટખૂણો। ચલો હવે માનો કે અહીંયા તમને દિશા આપેલી છે, શું આપેલી છે દિશા? ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ। હવે આ દિશા છે એમાં કાટખૂણો ક્યારે બને? હવે કાટખૂણો એટલે કેવો ખૂણો, કે ખૂણાનું માપ તમારું કેવું આવે? 90। કાટખૂણો કાટખૂણો કોને કહેવાય? કે તમારું ખૂણાનું માપ કેવું આવે? 90 ડિગ્રી। ખૂણાનું માપ તમારું 90 ડિગ્રી થાય એટલે તમને શું કહેવાય? કાટખૂણો બને છે તેમ આપણે કહી શકીએ। ખૂણાની વાત કરી લીધી, કાટખૂણાની વાત કરી લીધી, તો હવે કાટખૂણા વિશે આપણે વધારે માહિતી મેળવાય। નોર્થ અને ઈસ્ટ એટલે કે ઉત્તર અને પૂર્વ, આ બાજુ પશ્ચિમ અને નીચે દક્ષિણ, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ। હવે આ ચાર દિશાઓ છે। હવે આ ચારે ચાર દિશામાં જુઓ, ઉત્તર અને દક્ષિણ એક ઊભી લીટી દોરું અને પશ્ચિમથી પૂર્વ એક આડી લીટી દોરું। હવે આ માનો કે હું અત્યારે પૂર્વ દિશામાં છું, ચાલીને મારે ઉત્તર દિશામાં જવું છે। ક્યાં જવું છે? ઉત્તર દિશામાં। તો અહીંયા જે મને ખૂણો મળે, આ ખૂણો કેવો કહેવાય? કાટખૂણો મળે। હવે કાટખૂણો હોય ને નિશાની આપણને ખબર છે, કેવી હોય કાટખૂણોની નિશાની? આ રીતે નિશાની બતાવી દેવાની કાટખૂણો, એટલે આપણને ખબર પડે, આપણે માપવાની પછી જરૂર ના પડે, એકવાર આવી રીતે નિશાની દર્શાવી દઈએ એટલે શું કહેવાય ને કાટખૂણો। ચાલો હવે આ તો કાટખૂણાની વાત કરી ગઈ કે મારે પૂર્વથી ઉત્તર બાજુએ જવું છે તો હું કેટલા કાટખૂણા ચાલીશ? એક કાટખૂણો। અહીંયા જુઓ આ બધા કેવા છે? કાટખૂણા જ છે। હવે માનો કે હું દક્ષિણ દિશામાં ઊભો છું, હવે દક્ષિણ દિશામાંથી મારે ક્યાં જવું છે? ઉત્તર દિશામાં। પણ ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એ દિશા પ્રમાણે મારે ચાલવું છે। હવે જો ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ફરે? આ રીતે ફરે। હવે ઘડિયાળના કાંટાની દિશામાં મારે ચાલવું છે તો દક્ષિણમાંથી ચાલીને હું ક્યાં જાય? પશ્ચિમમાં। હવે પશ્ચિમમાં જાય એટલે કેટલા કાટખૂણા ચાલીશ? એક કાટખૂણો। હવે પશ્ચિમમાંથી વળી પાછો ઉત્તરમાં જઈશ ત્યારે પાછો કેટલો કાટખૂણો ચાલીશ? ટૂંકમાં હું કેટલા કાટખૂણાનું અંતર કાપીશ? બે કાટખૂણાનું અંતર કાપીશ। હવે એ જ રીતે હવે અહીંયા હું પૂર્વમાં ઊભો છું, હવે મને એવું કીધું છે કે ઘડિયાળની દિશામાંથી ચાલીને મારે ફરીથી પૂર્વમાં આવવું છે। તો જુઓ, પૂર્વથી તમે દક્ષિણ આવો કેટલા કાટખૂણા કપાય? એક। દક્ષિણથી પશ્ચિમ આવો એમાં પણ એક, પશ્ચિમથી પાછા પૂર્વ જાવ એમાં પણ એક, અને પૂર્વ ઉત્તરથી પૂર્વમાં એક। ટોટલ કેટલા કપાણા? 1, 2, 3 અને 4। પૂર્વથી પાછા ઘડિયાળના કાંટાની દિશામાં ફરીને ફરી પાછો હું ક્યાં આવીશ? પૂર્વમાં। તો મારા 4 કાટખૂણા કપાણા, એટલે કે મારું એક આખું પરિભ્રમણ કેવું છું? પૂર્ણ છું। પૂર્વમાંથી પાછો હું ક્યાં આવ્યો? પૂર્વમાં, એટલે કે હું છું એક પરિભ્રમણ પૂર્ણ। ટૂંકમાં જે જગ્યાએ હોય ત્યાંથી તમે ફરીને ફરી તે જગ્યા ઉપર આવો એટલે શું કહેવાય તેને? તમારું એક પરિભ્રમણ પૂર્ણ થયું। ચાલો આગળ જોઈએ। હવે હવે આપણે વાત કરવાની સરળ કોણની। હવે માનો કે હું અહીંયા ઉત્તર દિશામાં ઊભો છું, મારે જવું છે ક્યાં છે? દક્ષિણ દિશામાં। હવે ઉત્તરથી શરૂઆત કરું, હું દક્ષિણ દિશામાં આવું તો અહીંયા કેટલા કાટખૂણા કપાશે? 1 અને 2। તો 2 કાટખૂણા જેટલું હું જ્યારે અંતર કાપું ત્યારે હું ક્યાં આવીશ? દક્ષિણ દિશામાં। હવે 2 કાટખૂણા જેટલું અંતર કાપો તો અહીંયા શું કહેવાય? અર્ધ પરિભ્રમણ પૂર્ણ કર્યું। હવે તમે 4 કાટખૂણાનું અંતર કાપો તો શું કહેવાય? તમે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું। પરંતુ જો 2નું કાપો તો શું થઈ ગયું? 4ના અડધા 2 થઈ ગયા, તો આનું નામ શું અપાય? અર્ધ પરિભ્રમણ તમે પૂર્ણ કર્યું। હવે અર્ધ પરિભ્રમણ પૂર્ણ કર્યું હોય તો ત્યાં જે ખૂણો રચાય છે આ ખૂણાને કેવો કહેવાય? સરળ કોણ।
એટલે કે બે કાટખૂણા જેટલું તમે અંતર કાપો ત્યારે જે તમને ખૂણો મળે તેને શું કહેવાય? સરળ કોણ. ટૂંકમાં ચાર કાટખૂણા જેટલું અંતર કાપો એટલે તમને શું મળે? એક પરિભ્રમણ. એક પરિભ્રમણ. અને જ્યારે બે કાટખૂણા જેટલું તમે અંતર કાપો એટલે તમને શું મળે? સરળ કોણ, અથવા તો જેને આપણે શું કહીએ, અડધું પરિભ્રમણ. તો આ વાત થઈ ગઈ ચાર કાટખૂણા પૂરા થાય ત્યારે કયું મળે અને બે કાટખૂણા તમે ફરો ત્યારે તમને શું મળે. ચાર કાટખૂણા ફરો ત્યારે તમને એક પરિભ્રમણ મળે, બે કાટખૂણા ફરો ત્યારે તમને શું મળે? એક સરળ કોણ, જેને આપણે કહીએ છીએ અડધું પરિભ્રમણ. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા તમને શું આપેલું છે? ઘડિયાળ આપેલી છે. શું આપ્યું છે? ઘડિયાળ. તો જુઓ હવે અહીંયા તમે 12 વાગ્યા છે. હવે આપણે ઘડિયાળ આપેલી છે એટલે આપણે ઘડિયાળની દિશા જે પ્રમાણે ચાલે એ પ્રમાણે આપણે માપમાં લેવાનું. તો અહીંયા જુઓ 12 થી 6 આ જે કાંટો છે 12 થી ફરીને ક્યાં આવે છે? 12 થી ફરીને આવે છે 6 ઉપર. તો એવું મને કીધું છે કે 6 ઉપર આવે ત્યારે તે કેટલા કાટખૂણા અંતર કાપે. તો પહેલાં તો આપણે કાટખૂણાની વાત કરી લઈએ. હવે ગોળ છે તો ગોળના કેટલા કાટખૂણા મળે? 4 કાટખૂણા. તો સૌ પ્રથમ તમે ધારી લો આ રીતે કે 4 કાટખૂણા મળ્યા મને. કેટલા? 4. જો અહીંયા કાટખૂણો 1, આ 2, 3 અને 4. 4 કાટખૂણા મળી ગયા. હવે 12 થી 6 ઉપર આવું તો જુઓ અહીંયા એક કાટખૂણો અંતર કાપ્યું, અહીંયા પણ એક કાટખૂણો. ટોટલ કેટલું અંતર કાપ્યું? 2 કાટખૂણા. જવાબ મારો જો છે 2 કાટખૂણા. હવે મને એમ કીધું હોય કે કેટલા આટા અંતર કાપે છે. હવે કાટખૂણા હોય તો આપણને ખૂણા પરથી ખબર પડી જાય. હવે આટાની સંખ્યા પૂછેલી હોય તો આપણે શું કરવાનું? જેટલા કાટખૂણા અંતર કાપ્યું હોય એ અંશમાં લખવાના. તો કેટલા કાટખૂણા અંતર કાપ્યું છે? 2. અને છેદમાં શું લખવાનું? કુલ વર્તુળના કાટખૂણા. વર્તુળના કુલ કાટખૂણા છેદમાં કેટલા આવશે? 4. ચાલો હવે શું થશે? અહીંયા અંશમાં 2 છેદમાં 2 2 4. અંશમાં છેદમાં 2 2 સરખા એટલા માટે 2 2 કેન્સલ. તો મારો જવાબ મળી ગયો મિત્રો. શું મળ્યો? 1 ના છેદમાં 2 આટા મારું અંતર પૂર્ણ કરે છે. તો પરીક્ષામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને આટામાં અંતર તમારું માગ્યું છે અથવા તો કાટખૂણા માગ્યું છે. જો જેમાં માગ્યું હોય તેમાં તમારે જવાબ આપવાનો રહેશે. અને એવું કાંઈ તમને કીધેલું ના હોય તો તમે બંનેમાંથી કોઈ પણ એક રીતે જવાબ આપી શકો છો. ચાલો બીજું ઉદાહરણ લઈએ, 6 થી 9. હવે મારો કાંટો 6 ઉપર છે, ત્યાંથી જઈને ક્યાં આવે છે? 9 ઉપર. તો પહેલાં તો આપણે કાટખૂણા શોધી લઈએ કેટલા કાટખૂણા અંતર કાપે છે. તો સૌ પ્રથમ હું શું કરીશ, વર્તુળના કાટખૂણા બનાવી દઈશ. પહેલાં કેટલા કાટખૂણા બીના? 4. 1 2 3 અને 4. આ 4 કાટખૂણા મળી ગયા. 6 થી 9 ઉપર જાઓ, કેટલા કાટખૂણા અંતર કાપે છે? 1. તો મારો જવાબ અહીંયા કેટલો આવ્યો? 1. હવે કેટલા આટા અંતર કાપે છે તો શું કરીશ? અંશમાં શું લખવાનું? કાપેલ કાટખૂણા. કાપેલ કાટખૂણા. અને છેદમાં કુલ કાટખૂણા. કાપેલ કાટખૂણા કેટલા છે? 1. કુલ કાટખૂણા વર્તુળના કેટલા આવે? 4. 1 ના છેદમાં 4. તો મિત્રો 1 ના છેદમાં 4 એટલે કે 1/4 આટો અંતર ફરે છે. હવે ત્યારબાદ જો ઘડિયાળ આપેલી છે, અહીંયા જો મારો કાંટો ક્યાં છે? 10 ઉપર. 10 થી લઈને ક્યાં જાય છે? 1 ઉપર. આ રીતે મારો કાંટો પરિભ્રમણ કરે છે. પણ જો અહીંયા ઘડિયાળની દિશામાં તમે જુઓ તો 1 છે, 1 થી 10 ઉપર આવે. તો જો મેં શું કીધું, વર્તુળના 4 કાટખૂણા છે બરાબર. હવે 4 કાટખૂણા છે તો અહીંયા તો જુઓ તમને તો કાટખૂણા જેવું તો કંઈ રચના બતાવી નથી. તો આપણે શું કરવાનું? પહેલાં તો ઘડિયાળના પૂરેપૂરા અંક લખી લેવાના. 4 5 7 8. ચલો આખી ઘડિયાળના 1 થી 12 સુધીના અંક આવી ગયા. હવે મારો કાંટો 1 થી 10 ઉપર જાય છે તો મારે 4 કાટખૂણા બનાવવા છે. તો હું કઈ રીતે બનાવીશ? આ રીતે ઊભા આમ બનાવું તો એ ચાલે નહીં. હવે શું કરવાનું?
આ 10 ઉપર જે એરો આપેલો છે એ એરાને ક્યાં હું લંબાવી દઈશ પાછળની બાજુ ક્યાં આવ્યો 4 ઉપર અને 1 ઉપર એરો છે અને હું ક્યાં લંબાવી દઈશ પાછળની બાજુ ક્યાં આવ્યો 7 ઉપર જુઓ 4 ભાગ પડી ગયા 1 2 3 અને 4 આ બધા ખૂણા મને કેવા મળશે કાટખૂણા તો થઈ ગયા આપણા 4 કાટખૂણા ચલો હવે વાત કરીએ 1 થી 4 ઉપર આવે જ્યારે કેટલા કાટખૂણા અંતર કાપે 1 કાટખૂણો ફરી 4 થી 6 7 ઉપર આવે ત્યારે ફરી પાછો 1 કાટખૂણો અંતર કાપે હવે ફરી 7 થી એ 10 ઉપર જાય છે તો કેટલો કાટખૂણો અંતર કાપે છે 1 તો કુલ 3 મળીને કેટલા થયા 3 કાટખૂણા જવાબ મારો કેટલો આવ્યો 3 કાટખૂણા હવે એવું મને કીધું કેટલા આટા અંતર કાપે તો કુલ કાપેલા કાટખૂણા છેદમાં વર્તુળના કાટખૂણા કાપેલા કાટખૂણા કેટલા છે 3 વર્તુળના કેટલા આવે 4 તો મારો જવાબ શું છે 3 ના છેદમાં 4 એટલે કે 3 ચતુર્થાંશ આટા અંતર ઘડિયાળનો કાંટો ફરે છે તો આ વાત થઈ ગઈ ઘડિયાળના કાંટાએ કાપેલું અંતર જે કાટખૂણામાં અને આટા સ્વરૂપે આપણે જોયું તો ફરીથી આપણે સ્વાધ્યાય 5.2 એ આપણે આપણા નવા વિડીયોમાં જોઈશું થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત